નમસ્તે દર્શક મિત્રો, આજે આપણી સાથે વલસાડ જિલ્લાના કલેક્ટર શ્રી નિમેશ દવે સર જોડાયા છે. તો વલસાડ જિલ્લામાં જે વિકાસ સંપર્ક થઈ રહ્યો છે, એમની જે ઉજવણી થઈ રહી છે, એમના વિશે આપણે થોડી સર જોડે વાતો કરીશું. તો સર, આપ આજે વિકાસ સપ્તાહ વલસાડમાં જે ઉજવણી થઈ રહી છે, એમના વિશે થોડી માહિતી આપશો. 7 ઓક્ટોબર 2001 રોજ આપણા હાલના આદરણીય વડાપ્રધાન સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. એના 23 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આપણે ગુજરાતના વિકાસની વાત કરીએ તો એક આપણે લઈએ ટુરિઝમ સેક્ટર લઈએ તો ટુરિઝમ સેક્ટરમાં આજે કચ્છનું રણ કહેવાતું હતું અને રણ પ્રદેશમાં કોઈ જતું નહીં. ત્યાં આગળ આદરણીય વડાપ્રધાન સાહેબને એક વિચાર આવ્યો, રણમાં ટુરિઝમ, રણ પ્રવાસન. એમણે કચ્છના ધોરડો ખાતે રણોત્સવની શરૂઆત કરી. એ 3 દિવસનો રણોત્સવ પહેલાં શરૂઆત કરી હતી. એ આજે રણોત્સવ 4 મહિના સુધી ચાલે છે અને સમગ્ર દેશમાંથી અને વિદેશમાંથી લાખો લોકો રણોત્સવની મુલાકાત લે છે. આજે ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે. સાથે સાથે કચ્છની જ વાત નીકળી છે તો આપણે વાત કરીએ ભૂકંપમાં જે લોકોનું અવસાન થયું હતું એ બધાની યાદમાં કચ્છમાં એક સ્મૃતિવન ભુજિયા ડુંગર ઉપર બનાવ્યું અને ભુજિયા ડુંગર પર જે સ્મૃતિવન બનાવ્યું એને વિશ્વના 7 સૌથી સુંદર જે વન છે એમાં એને સ્થાન મળ્યું છે. તો એક સ્મૃતિવન એક ખૂબ જોવાલાયક સ્થળ તરીકે ડેવલપ થયું. સાથે સાથે આપણે વાત કરીએ તો કેવડિયામાં વર્ષોથી ત્યાં એક આકર્ષણ ખાલી સરદાર સરોવર ડેમ હતો. જ્યારે વડાપ્રધાન સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ એમણે કેવડિયાને ડેવલપ કરવા માટેનું નેમ લીધી હતી અને ત્યાં આગળ સરદાર પટેલ સાહેબને આદરાંજલિ સાથે એક વિશ્વનું સૌથી મોટું 182 મીટર ઊંચું સરદાર પટેલનું સ્ટેચ્યુ ત્યાં બનાવ્યું અને ત્યાં જ અનેક ટુરિસ્ટો માટે અનેક આકર્ષણો. ત્યાં નવું રેલવે સ્ટેશન આપ્યું, ઘણી બધી ટ્રેનો અને દેશના ઘણા ભાગો સાથે જોડાય એવા રેલ કનેક્ટિવિટી આપી અને અનેક આકર્ષણોના કારણે આજે કેવડિયા એ ટુરિસ્ટો માટેનું એક ગુજરાતમાં ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. સાથે સાથે આપણે વાત કરીએ કે સાંસ્કૃતિક પ્રવાસન કે ધાર્મિક રીતે વાત કરીએ તો આજે પાવાગઢ એક આપણું શક્તિપીઠ ગણાય. ત્યાં આગળ પણ 500 વર્ષ બાદ આજે એ મંદિર ઉપર એને જીર્ણોદ્ધાર કર્યો અને 500 વર્ષ બાદ એ મંદિરમાં આજે ધજા ચડી રહી છે. સાથે સાથે અંબાજી પરિસર, તો અંબાજી પરિસરનો પણ ખૂબ વિકાસ થયો, હજુ પણ એનું વિસ્તૃત વિકાસ માટેનું પ્લાનિંગ ગોઠવ્યું છે. એટલે આમ સમગ્ર ગુજરાતની અંદર પ્રવાસન ક્ષેત્રે એક એમ કહીએ કે લહેર આદરણીય વડાપ્રધાન સાહેબના નેતૃત્વમાં થઈ. અમિતાભ બચ્ચનને એક જાહેરાતમાં ખુશ્બુ ગુજરાત કી અને આપણા એશિયાટિક સિંહોને પણ એમને પ્રસિદ્ધ કર્યા, પ્રચલિત કર્યા. એટલે આજે ગુજરાત પ્રવાસન ક્ષેત્રે ખૂબ વેગ મળ્યો, અનેક રોજગારીનું પણ નિર્માણ થયું અને રાજ્યની સુખ અને સમૃદ્ધિ આ બધા કાર્યોને કારણે વધી. તો એમ જોવા જઈએ કે સરે જે વાત કરી કે નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ગુજરાતનો ઘણો જ વિકાસ થયો છે, જેવા કે કચ્છનું રણ છે કે SOU છે કે પાવાગઢ છે. ઓકે સર, હવે આપણે વલસાડ જિલ્લામાં પણ ઘણા પર્યટન સ્થળો આવેલા છે, ઘણા પૌરાણિક મંદિરો આવેલા છે, જેવા કે અત્યારે નવરાત્રિ ચાલી રહી છે અને માતાજીનું મંદિર જે કે ચામુંડા ધામ પાનેરા છે. સર, તો આવનારા દિવસોમાં પાનેરા ધામને વિકાસ કરવા માટેનું કંઈક પ્લાન કરવામાં આવ્યું છે? હા, પાનેરા ધામમાં આપણે 2 તબક્કામાં પ્રવાસન વિભાગની ગ્રાન્ટમાંથી આપણે વિકાસના કામો કર્યા છે. આપ જોઈ શકો છો કે પગથિયા એકદમ વ્યવસ્થિત થઈ ગયા છે. 3જા તબક્કાના વિકાસના કામોની પણ દરખાસ્ત આપણી પાસે છે અને એમાં પણ કિલ્લાના જે અમુક ભાગ જે ધરાશયી થાય છે એનું રેસ્ટોરેશનના કામો છે. ત્યાં ઉપર એક હોલ બનાવવાની પણ કામગીરી છે અને અતુલ તરફ ઉતરતા જે પગથિયા છે એના રિપેરિંગના કામો, એવા બધા વિવિધ કામો જે છે એ કામોની પણ આપણે એક દરખાસ્ત આપણે પ્રવાસન વિભાગને મોકલી છે. સો સરના કહેવા મુજબ નેક્સ્ટ આગળના સમયમાં ટુરિઝમ ક્ષેત્રે પણ ઘણો વેગ મળશે. સર, હવે જે 11 તારીખે જે આપણે વિકાસ પદયાત્રાનું આયોજન કર્યું છે, સર એનો ટાઈમ શું રહેશે, ક્યાંથી ક્યાં રહેશે, કોણ જોડાઈ શકશે અને એમનો મુખ્ય હેતુ શું રહેશે? આપણે વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી ત્યારે હું વધારે માહિતી આપું આપને કે 8મી તારીખે જિલ્લા કક્ષાના તમામ કચેરીઓમાં આપણે શપથ લીધા. 9મી તારીખે આપણે તમામ તાલુકાની કક્ષાની કચેરીઓમાં શપથ લીધા. આજે તમામ ગામોમાં શપથ
લેવામાં આવશે. આપણે જે 11 તારીખની વાત કરી તો 11 તારીખમાં સવારે 9 વાગે એસપી સાહેબની ઓફિસથી આપણી વિકાસ પદયાત્રા નીકળશે. એમાં તમામ લોકોને જોડાવવા અમારું તો આહવાન છે. અને એ વિકાસ પદયાત્રા એસપી સાહેબની કચેરીથી સર્કિટ હાઉસ સર્કલથી આઝાદ ચોકથી અને મોગાભાઈ હોલ સુધી જશે. સાથે સાથે 10:30 વાગે આવતીકાલે 10:30 વાગે પણ માનનીય પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને 80 કરોડ રૂપિયાના લોકાર્પણના ખાતમુહૂર્તનો પણ એક કાર્યક્રમનું આયોજન કરેલું છે. આમાં આવતીકાલે 2 કાર્યક્રમો યોજાનાર છે. તો સરે કહ્યું તેમ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે વિકસિત વલસાડ ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ સર. આભાર.